નમસ્તે ગુજરાતીના છઠ્ઠા ચેપ્ટરના બીજા પાર્ટમાં પહેલાં જોઈશું કે પહેલાં પાર્ટમાં ફાધર વાલેસે ભાષ ભાષા જાય તો સંસ્કૃતિ જાય એમાં કઈ વાત અત્યાર સુધી આપણે જોઈ તો ફાધર વાલેસ જ્યારે લંડનમાં કોઈ ગુજરાતી મિત્રના ઘરે ગયા હતા ત્યારે તેમનો મિત્ર તેમની સાથે ગુજરાતીમાં વાત કરતો હતો એ મિત્રના દીકરાને ગમ્યું નહોતું પહેલો પ્રસંગ એ હતો બીજો પ્રસંગ હતો કે બીજા ઘરમાં એક મિલનમાં જવા માટે એક બહેને સાડી પહેરી હતી તો તેના દીકરાને એ સાડી પહેરી એ ગમી નહીં અને એની માતાને સાડી બદલી આવવા કંઈ માતાએ સાડી બદલી નહીં બીજો પ્રસંગ એ હતો ત્રીજો પ્રસંગ હતો સ્ત્રીઓનું કંઈક મિલન હતું સંમેલન હતું એમાં શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી અને ઉપનિષદની અસત્ય માહિતી પ્રાર્થના કરવાની રજૂઆત ફાધરવાલેસે કરી પણ ત્યાંની યુવાન બહેનોને એ પ્રાર્થના આવડતી નહોતી એટલે કોઈ એક અનુભવી અને ઉંમરમાં વધુ એવી મોટી ઉંમરની મહિલાએ એ પ્રાર્થના ગવડાવી ત્યારે બધાએ ગાય આ ત્રણ પ્રસંગોને ઉદ્દેશીને ફાધર વાલેસ નીચે કહે છે કે ભાઈ સાડી એ ભારતની એક ઓળખ છે અને ભારતીય સ્ત્રી માટે એ એક કળાની વાત છે અને ઇન્ટરનેશનલ લેવલ પર જો કોઈ પણ સ્ત્રી સાડી પહેરીને જાય છે તો બધાને બહુ જ ગમે છે પણ તેમ છતાં વિદેશમાં વસતા બાળકોને એ પહેરવેશ પ્રત્યે સુગ છે બીજી ભાષાની વાત થઈ તો એમાં કહે છે કે જો એ પોતાના પિતાને બોલતા સાંભળીને ગુસ્સે થાય તો એ પોતે બોલશે નહીં વાંચશે નહીં પોતે થોડું ઘણું બોલે છે નહીં લખે છે એવી પરિસ્થિતિ છે તો વિદેશમાં આપણી ભાષા ટકવાની છે ખરી અહીંયા સુધી આપણે જોયું હતું જોઈએ આગળ છેલ્લી એક લાઈન આપણે બાકી હતી આફ્રિકાના એક યુ મુલકમાં ગુજરાતીઓની વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ પડે અરે આપણને હો માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે બહુ દીર્ઘ સોરી હ સોરી સોરી બધી દીર્ઘ બધી ઈ દીર્ઘ અને બધા ઊ હસ્વ હવે દીર્ઘ ઇટ મીન્સ મોટી ઈની માત્રા લાગે અને હસ્વ એટલે નાના ઊની માત્રા લાગે જોડાક્ષર નહીં અનુસ્વાર નહીં કોઈ ભૂલ હોય તો ભૂલ નહીં ગણાય સારી સગવડ છે અને ઉદારતા છે પ્રયોગ પાછળનો હેતુ પણ શુભ છે અને યોગ્ય છે પરંતુ એથી કંઈ વળવાનું નહીં ગુજરાતીને સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું નહીં દીર્ઘ હસ્મનો સવાલ નથી કખગનો સવાલ છે એટલે કે આખી ભાષાનો સવાલ છે એ જાય તો જાય અને ટકે તો ટકે ને પરદેશમાં એ નહીં ટકે પરદેશની વાત કરીએ છીએ પણ અહીંયા આપણા જ દેશની વાત કરીએ તો મોટાભાગના બાળકો અત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને એમને અંગ્રેજી બોલવું એક સ્ટેટસનો સવાલ છે અને અંગ્રેજીમાં બોલીએ તો જ ઇમ્પ્રેશન સારી પડે એવા બ્રહ્મા જીવતા હોય છે અને એટલે જ તેઓ વધુ પડતું પોતાની ભાષાને છોડીને અંગ્રેજી ભાષાનો મહાવરો કેળવે છે એટલે અહીંયા આફ્રિકામાં એક પ્રયોગ કર્યો કે ભાઈ ભાષાને સરળ બનાવીએ તો ચાલો ગુજરાતીઓ ગુજરાતી ભાષા ટકાવી રાખશે પણ એ સરળ બનાવીને ભાષા ટકાવી શકવા શકાય નહીં નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશમાં હું ગયો છું એમની જોડે રહ્યો છું ચર્ચાઓ કરી છે વ્યાખ્યાનો આપ્યા છે એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી મને બોલાવે બધી સગવડ કરી આપે ઉત્તમ આતિથ્ય કરે એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો હવે વાત કરે છે જ્યારે પરદેશમાં ગુજરાતીઓ આમંત્રણ આપે ઇન્વિટેશન આપે એવો વસે ત્યાં બોલાવે રહેવા ખાવા પીવાની સગવડ કરી આપે એટલે એ જાય ફાધર વાલેસ પોતાની વાત કરે છે એ જાય એમની જોડે રહે સ્પીચ આપે વ્યાખ્યાનો આપે એટલે સ્પીચ આપે સીધી વાત કરવાની હજુ એમની હિંમત નથી ચાલતી એટલે ઉત્તમ આતિથ્ય કરે ઉત્તમ આતિથ્ય એટલે મહેમાન ગી આપણે કોઈ મહેમાન આવે અને એમની બહુ આગતા વાગતા સરસ રીતે કરીએ તો એમને આતિથ્ય પૂરું પાડ્યું કે ભાઈ એટલે સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતી ટકાવવા માટે જે પણ પ્રયત્ન કરે એને એપ્રિશિએટ કરતો જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે ગુજ સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો દેશથી ગુજરાતી માસિકો મંગાવો ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો ગુજરાતી ભજનો ગાવો એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એના લાભ તમને મળતા રહેશે આવા સૂચનો આપે કે શાળામાં ગુજરાતી ભાષા દાખલ ન કરાવી શકો તો કંઈ નહીં શાળા પૂરી થાય પછી શાળામાં શાળાના મકાનમાં ગુજરાતી ભાષા શીખી શકાય એવી કોઈ વ્યવસ્થા કરો મેગેઝીન મંગાવો ગુજરાતી ભાષાના પ્રવચનો ગોઠવો સ્પીચિસ રાખો ભજનો ગા અને ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી રાખવા માટે પ્રયત્ન કરો હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું જ કહું છું આ બધું સારું છે પણ નકામું છે એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી ને એનું ગૌરવ સચવાનું નથી ને એના લાભ મળવાના નથી ખોટી ભ્રમણા ન સેવો ભ્રમણા એટલે એવા ભ્રમમાનારો ગુજરાતી તમારા ઘરોમાંથી જાય જ છે બહુ બહુ તો એક બે પેઢી થોડું રહેશે બે પેઢી પછી નામ નિશાન નહીં રહે એ હકીકત છે એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ ખોટું આશ્વાસન આપવા એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે એટલે વિદેશમાં વસતા લોકોની વાત કરે છે કે બે એક કે બે પેઢી પેઢી એટલે કેવી રીતે સમજવું કે ફોર એક્ઝામ્પલ કે તમારા આજે તમે છો તો તમારા પપ્પા અને તમારા દાદા એટલે તમારા દાદા માટે તમે બીજી પેઢી થાવ તો તમારા દાદાની જે ભાષા હશે એ તમારા પપ્પા બહુ સારી રીતે સમજતા હશે બોલતા હશે લખતા હશે પણ જો તમે વિદેશમાં રહેતા હશો નાનપણથી તમે જન્મથી જ ત્યાં રહેતા હશો તો પપ્પા બોલતા હશે તો તમે થોડું ઘણું સાંભળીને શીખ્યા હશો બોલવાનો પ્રયત્ન કરશો પણ તમારા પછીના આવનાર પેઢી બાળકોને એ ભાષા આવડશે નહીં એનું કારણ છે કે તમને પોતાને જ નથી આવડતી તો આગળ કેવી રીતે એ પૂરી જઈ શકવાની છે એટલે આશ્વાસન આપશો નહીં આશ્વાસન મીન્સ કોઈ દુઃખમાં હોય તો તમે એને કહો કે બી તું ચિંતા ના કર સારું થઈ જશે તો એ આપણે આશ્વાસન આપ્યું કહેવાય તો ગુજરાતી આવું આવું કરીશું તો ગુજરાતી ટકી શકશે એવી કોઈ આશ્વાસનો આપીને ગુજરાતી માટેના નક્કામાં વ્યર્થ મીન્સ નક્કામાં પ્રયત્ન કરશો નહીં હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુરુ ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી તેમાં આ વાત નીકળી તેઓ ભર ભારપૂર્વક કહેતા પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે નહીં તો એ લોકો નરસિંહ મીરાને અરે સુંદરમ રાજેન્દ્ર મકરંદને કેવી રીતે વાંચશે જુઓ શું કહે છે કોઈ પરદેશમાં જઈ આવેલા આત્મીય ગુજરાતી સાક્ષર એટલે ગુજરાતી માટે બહુ જ એમને આત્મીયતા એવા સાક્ષર મીન્સ ભણેલા વ્યક્તિ સાથે વાત કરી એટલે એમણે પહેલાં આમને વાત કરી ફાધર વાલેસને કે પરદેશમાં રહેતા આપણા ભાઈઓએ ગુજરાતીનું જ્ઞાન તો ચાલુ જ રાખવું પડે નહીં તો નહીં ચાલે નહીં તો આપણા ગુજરાતી સાહિત્યના કેટલાક ખૂબ જ પ્રસિદ્ધ કવિઓ લેખકોને તે કેવી રીતે ઓળખશે એ લેખકોને કવિઓના નામ છે અહીંયા નરસિંહ મીરા સુંદરમ રાજેન્દ્ર મકરંદ દવે રાજેન્દ્ર શાહ આમ પૂરા નામ આવી રીતે છે પણ અહીંયા એમણે એવી રીતે લખ્યું છે મેં ધીરે ધીરેથી કહ્યું વાંચતા જ નથી અને મીરા નરસિંહ વિશે તો હજી એ જાણે પણ સુંદરમ રાજેન્દ્ર મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય પછી વાંચવાની ક્યાં વાત રહી એટલે કે નામ પણ સાંભળ્યા ના હોય તો વાંચ એમના લખેલા સાહિત્યને વાંચવાની જ વાત ક્યાં રહી કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય એમાં શું ને અંગ્રેજીમાં ક્યાં અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે ગુજરાતી જાય તો ભલે જાય ચલાવી લઈએ હવે અહીંયા બીજી પહેલે પહેલી વાત કરે છે કે ભાષા જાય તો શું થાય પણ કો કેમ કે ભાઈ શું ભાષા ભાષા કરો છો ભાષા જાય તો શું વાંધો છે એમાં ગુજરાતી ખોટી છે અંગ્રેજી ખોટી છે કંઈ અંગ્રેજી બોલીએ તો શું કંઈ ખોટું થવાનું છે તો એના જવાબમાં ફા વાલેસ કહે છે ભાષા જાય એનું દુઃખ છે પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય ભાષા જાય માતૃભાષા જાય દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય એની આવડત જાય એની સમજણ જાય એનો ઉપયોગ જાય ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય સંપર્ક જાય એટલે કનેક્શન જાય વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય વારસાગત ઇટ મીન્સ આપણને ફોર ફાધરથી મળી આવ્યું છે એ એ વારસાગત મળેલી સંસ્કૃતિ મીન્સ આપણું કલ્ચર એની સાથેનો સંપર્ક જાય સંસ્કારો જાય મૂળિયા જાય ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય એ મોટી ખૂટ છે જો કેટલી મોટી વાત કરે છે કે ભાષા એકલી નથી જતી ભાષા જાય તો કેટલું બધું આપણી પાસેથી જાય છે કેટલી સરસ વાત કરી છે અને આ અત્યારે સમજવા જેવી છે તો જ આપણે ગુજરાતી ભાષા પ્રત્યે જાણીશું અને ગુજરાતી તરીકે ગર્વ અનુભવીશું જોઈએ ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે સંકળાયેલી એટલે કનેક્ટ થયેલી છે કે એક જાય તો બીજી જાય ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી તટસ્થ મીન્સ મી મીડિયેટર વાહન નથી વાહન નથી એટલે એને લઈ જનાર કોઈ ટૂલ નથી એની સાથે ઓતપ્રોત છે એટલે બંને વસ્તુ અલગ નથી બંને એકબીજા સાથે ઓતપ્રોત એટલે કનેક્ટેડ છે ને એવા કનેક્ટેડ છે કે એ બંનેને જુદા પાડી શકાય નહીં વણાયેલી છે હવે વણાવવું એ શબ્દને સમજોને તો તમને ખબર પડે કે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાને જો શાર્પ પ્રકાશમાં જોશો ને તો આડાને ઊભા દોરા દેખાશે એ આડા ને ઊભા દોરા એવી રીતે જોડાયેલા છે કે જેથી કપડાની અંદર જાળી દેખાતી નથી હવે એ જાળી ખુલી જાય એક એક દોરા હું ખેંચું તો એ આખો વણાટ ખુલી જાય એ વણાયેલું કહેવાય તો ભાષા સંસ્કૃત સાથે સંસ્કૃતિ સાથે વણાયેલી છે એક થયેલી છે આર્ય સંસ્કૃતિ આર્યભાષાઓમાં જ ટકે આર્ય સંસ્કૃતિ આપણે હિસ્ટ્રીમાં ભણેલા છે આર્ય અને આર્ય સંસ્કૃતિ એટલે આપણા હિન્દુઇઝમનો જે મેઇન મૂળ છે એ એ આર્યભાષાઓમાં જ ટકે એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના પ્ર સ્થિત પ્રજ્ઞના લક્ષણો તમે ગુજરાતીઓ ગુજરાતીમાં બોલો હવે સ્થિત પ્રજ્ઞ શબ્દને સમજવું બહુ જ મહત્ત્વનો છે સ્થિત પ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞ એટલે બુદ્ધિ જેની બુદ્ધિ દરેકે દરેક પરિસ્થિતિમાં સ્થિર હોય એકદમ સ્ટેબલ હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય તો એક પ્રયોગ કરવાની વાત કરે છે ઇન્સ પ્રયોગ ઇટ મીન્સ એક્સપિરિમેન્ટ કે ગીતાજીના સ્થિત પ્રજ્ઞના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં ત્યારે દિલમાં અનેરો આનંદ શાંતિ સાત્વિકતાનો અનુભવ કરો છો આ વાત જો તમને કોઈ વાર્તા કે ને તો તમારી માતૃભાષા ગુજરાતી હોય ને ગુજરાતી ભાષા સાંભળવા તમે લોકો ટેવાયેલા હોવ ને તો ગમે એટલું અંગ્રેજી બોલવાની તમને ટેવ હોય અથવા બોલવું ગમતું હોય ને તો તમને વાર્તા કોઈ કહેશે ને તો તમે ગુજરાતીમાં જેટલા રસથી સાંભળો છો ને એટલું અંગ્રેજીમાં એટલા રસથી સાંભળી શકતા નથી અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી એટલે ફિલિંગ એની સાથે કનેક્ટ થતી નથી ભાષાનો પ્રભાવ છે ભાષાનું જોર છે તે જ સંસ્કૃતિમાંથી આવે છે એની સાથે એકરૂપ થયેલી હોય છે માટે એ જો જાય તો એના સંસ્કારો પણ ઘસડીને લઈ જાય ઘસડીને લઈ જાય એટલે પ્રેમથી નહીં કોઈને ના આવવું હોય ને પરાણે તમે ખેંચીને લઈ જાવ એ ઘસડીને લઈ જાય કહેવાય મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું ફાધર વાલેસ કહે છે તમે પરદેશમાં ન જાઓ એમ નથી કહેતો ત્યાં ન રહો એમ પણ નથી કહેતો તમારી ઈચ્છા હોય તો જરૂર જશો અને જરૂર રહેશો પણ જશો તો પૂરો વિચાર કરીને જશો રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો શું મળે છે શું જાય છે શો લાભ છે અને શું નુકસાન છે શાની આશા છે અને શાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે એ બરાબર જોજો એટલે તમને શું મળે છે શું નથી મળતું શેનો ભોગ લેવાય છે ભોગ લેવાય છે એટલે તમને બહુ જ સારી જે બહુ જ ગમતી વસ્તુઓ છોડવી પડે એનો ભોગ આપ્યો કહેવાય એ બરાબર જોજો જમા ખાતે ઠીક રકમ છે ક્રેડિટ ડેબિટ શબ્દો સાંભળ્યા હશે જમા મીન્સ ક્રેડિટ જમા ખાતે ઠીક રકમ છે એટલે સારી એવી રકમ મળે છે તમને ક્રેડિટ ઘણું મળે છે સ્ટેટસ થાય છે પૈસો મળે છે તમારી લાઇફસ્ટાઈલ બદલાય છે સ્વતંત્ર જીવન જીવવા મળે છે પણ ગયા ખાતે કંઈ ઓછી રકમ નથી એટલે ડેબિટ પણ કંઈ ઓછું નથી થતું શું થાય છે બંને પક્ષ બરાબર તપાસજો પછી જોવું હોય તો જરૂર જોજો જજો પછી જવું હોય તો જરૂર જજો પણ આંખો બંધ કરીને નહીં જાઓ બીજાઓના અનુકરણથી ફેશનના જોરથી પૈસાના મોહથી પ્રતિષ્ઠાની ભૂખથી બીજાઓના અનુકરણ એટલે કોઈને જોઈને આ ગયો તો મારે જવું જ છે એવું કોઈને જોઈને અનુકરણ મીન્સ ફોલો નહીં કરો કોઈને ફેશન ત્યાં તો અમેરિકા જવાની ફેશન છે અબ્રોડ જઈને સ્ટડી કરવાની ફેશન છે પૈસાનો મોહથી બહુ સારા પૈસા મળે છે એટલે જવું છે પ્રતિષ્ઠાની ભૂખથી એક સ્ટેટસ વધે છે તો નહીં જાઓ અને સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો ગેરલાભ એટલે લોસ મા બાપનો વિયોગ એટલે તમે અબ્રોડ જાઓ છો જે પણ સ્ટુડન્ટ અબ્રોડ જાય છે એમને કઈ કઈ વસ્તુઓ અહીંયા મૂકીને જવી પડે છે એની વાત કરે છે મા બાપનો વિયોગ વિયોગ મીન્સ મા બાપથી જુદા રહેવાનું દુઃખ કામનો અતિરેક વધારે પડતું કામ એક્સ્ટ્રીમ લોડેડ વર્ક ઓછું કૌટુંબિક જીવન સોશિયલ લાઈફ ઓછી છે ત્યાં લઘુમતીના જોખમ ત્યાં જાઓ એટલે તમે બીજા દેશના બહુ જ ઉતરતા દેશના સિટીઝન છો એવું લોકો ત્યાં જુએ છે સંસ્કૃતોનો સંસ્કૃતિનો હાસ તમારા કલ્ચરની ત્યાં મજાક ઉડાવે છે યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલી વસ્તુઓ તમારે માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે મમ્મીની સાડી જશે પપ્પાની ભાષા જશે ઉપનિષદની પ્રાર્થના પણ જશે એ તમને ગમશે ખરું હવે આ તો ફાધર વાલેસે અબ્રોડ જતા વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યું છે પણ જે બાળકો અહીંયા રહે છે ભારતમાં જ રહે છે અને ભારતમાં રહ્યા પછી પણ આપણી ભાષા પ્રત્યે જેને અણગમો છે તેવા બાળકોને ખાસ સમજવા જેવી એક પિંચ કરી જાય એવી બાબત ફાધર વાલેસ મૂકે છે કે એટલે જ અત્યારે વધુ પડતા બાળકોને મા બાપની સામે બોલતા તમે લોકો સાંભળતા હશો અમારા વખતે તો મા બાપ એટલે મીન્સ મધર ફાધરની સામે બોલવું એ ખૂબ જ અસંસ્કારી ગણાતું એને એમ કે આના આનામાં તો કોઈ સંસ્કાર જ નથી આ તો એની મમ્મી પપ્પા સામે બોલે છે અને અત્યારે જો મમ્મી પપ્પા સામે ન બોલે તો એ વાતની નવાઈ લાગે અત્યારે બધા જ બાળકો પોતાના માતા પિતાનું અપમાન કરવા ટેવાયેલા છે અને એ કેમ છે કારણ કે એમનામાંથી એ કલ્ચરનો જે ટચ છે એ ધીમે ધીમે ઘટતો જાય છે એટલે હું એવું નહીં કહું કે તમે બધા જ એવા છો પણ આપણે ભાષાને ધીરે ધીરે છોડી છે એટલે એ ભાષા સાથે આપણું જે કલ્ચર છે એ કલ્ચર પણ ધીરે ધીરે છૂટી રહ્યું છે આ ચેપ્ટર ભણ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યે આપણા કલ્ચર પ્રત્યે ચોક્કસ અને ચોક્કસ જ આપણને ગર્વ થવો જોઈએ ભાષા રાખીશ કે આજથી ગુજરાતી બોલવામાં ગુજરાતી સાહિત્ય વાંચવામાં સાહિત્ય મીન્સ લિટરેચર વાંચવામાં અથવા હું ગુજરાતીની આ નોવેલ વાંચું છું અથવા વાર્તા વાંચું છું એવું કહેવામાં તમને શરમ કે સંકોચ ક્યાંય આવશે નહીં થેન્ક યુ વેરી મચ ભાષા અને સંસ્કૃતિ જોડાયેલી છે આ જીવન જીવીશું ત્યાં સુધી આ વાતને આપણે ધ્યાનમાં રાખીને જીવીશું Thank you very much.